નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સાંદ્રતા માટેના એક્ઝામ્પલ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ જે આપણે વાત કરીએ નિલંબન દ્રાવણ એટલે શું, તેની અંદર આપણે વાત કરીએ કે ગંધદ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબિત દ્રાવણ તરીકે આપણે ઓળખીએ છીએ. ગંધદ્રાવ્યના જે કણો છે એ પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય તેવા દ્રાવણને આપણે નિલંબિત દ્રાવણ તરીકે આપણે ઓળખવામાં આવે છે. સેકન્ડ આપણે વાત કરી શકીએ કે નિલંબન દ્રાવણ જે છે જે વિસમાન મિશ્રણ છે. કે નિલંબનથી દ્રાવણ જે છે એ વિસમાન મિશ્રણ છે. ઓકે, યાદ રાખવું છે. નેક્સ્ટ અહીં આપણે વાત કરી શકીએ કે નિલંબન જે દ્રાવણ છે કે જેને નરી આંખે જોઈ શકાય છે, કે અલ્પદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ જેને માટે આપણે ફોર્મ્યુલા લખી શકીએ BaSO4 નું પાણીમાં બનાવેલું દ્રાવણ થઈને અપારદર્શક માધ્યમ બનાવે છે. નાના કદના કણો અદ્રાવ્ય સ્વરૂપે તરતા દેખાય છે. તેથી તેને નરી આંખે આપણે જોઈ શકીએ છીએ. નિલંબિત દ્રાવણ માટેનું આપણે એક્ઝામ્પલ આપ્યું છે કે બેરિયમ સલ્ફેટનું જે પાણીમાં બનાવેલું જે દ્રાવણ છે તેને આપણે નિલંબિત દ્રાવણ માટેનું એક્ઝામ્પલ તરીકે લખી શકીએ છીએ. તો બેરિયમ સલ્ફેટના જે કણો છે એ પાણીની અંદર વિક્ષેપિત થઈને આપણને અપારદર્શક માધ્યમ બનાવે છે. એટલે કે બેરિયમ સલ્ફેટના જે નાના કદના જે કણો છે એ અદ્રાવ્ય સ્વરૂપે તરતા દેખાય છે, એટલે કે ફ્લોટ થતા દેખાય છે. તેથી આપણે નિલંબિત દ્રાવણ જે છે કે જે વિસમાન મિશ્રણ છે જેને આપણે નરી આંખે આપણે જોઈ શકીએ છીએ. બીજા એક્ઝામ્પલ આપણે આપી શકીએ કે ચૂનાના પથ્થરનું
પાણીમાં દ્રાવણ તથા સ્ટાર્ચનું પાણીમાં મિશ્રણ કે જે નિલંબિત દ્રાવણ માટેના એ આપણે એક્ઝામ્પલ એ આપણે લખી શકીએ છીએ એના એ આપણે ગુણધર્મો વિશે આપણે વાત કરીએ એટલે કે દ્રાવણ અસ્થાયી છે તો મેની આપણે વાત કરીએ કે નિલંબિત જે કણો જે છે એને એ આપણે ખલેલ પહોંચાડ્યા સિવાય આપણે એક બાજુ એ આપણે સ્થિર મૂકી રાખવામાં આવે તો દ્રાવણના જે કણો જે છે એ નીચે બેસી જાય છે એટલે કે જે દ્રાવણ જે છે એ સ્ટીબ અનસ્ટેબલ હોય છે એટલે કે અસ્થાયી હોય છે અને લાસ્ટલી આપણે વાત કરીએ કે નિલંબિત દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે એટલે કે ભૌતિક પદ્ધતિઓ જેવી કે ગાળણ જેવી પદ્ધતિઓ દ્વારા પણ મિશ્રણમાંથી એને આપણે અલગ કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો એ આપણે નિલંબિત દ્રાવણ માટેના એ આપણે ગુણધર્મની વાત કરી કે જે વિસમાન મિશ્રણ છે સેકન્ડ કે જે નરી આંખે આપણે નેગેટિવ આવી એને આપણે જોઈ શકીએ છીએ થર્ડ કે દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરે છે તેથી તેનો જે પ્રજ્વલિત જે માર્ગ છે એ આપણે જોઈ શકીએ છીએ થોડી આપણે નેક્સ્ટ આપણે વાત કરીએ કે નિલંબિત કણોને જો એ આપણે ખલેલ પહોંચાડ્યા સિવાય જો એ આપણે સ્થિર રાખી મૂકવામાં આવે તો દ્રાવણના જે કણો છે એ તળિયે બેસી
બેસી જાય છે એટલે કે દ્રાવણ જે છે એ અસ્થાયી હોય છે અને લાસ્ટ કે નિલંબિત દ્રાવણને આપણે મિશ્રણમાંથી આપણે ભૌતિક પદ્ધતિઓ દ્વારા એને આપણે અલગ કરી શકીએ છે તો વિદ્યાર્થી મિત્રો એ આપણે આજના લેક્ચરની અંદર એ આપણે નિલંબિત દ્રાવણ વિશે એ આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે થેન્ક યુ